ભરૂચની મહાવીર નગર ઝુંપડપટ્ટીમાંથી ત્રણ સંતાનોની માતા એવી મુસ્લિમ પંડિતાની પોતાના ઘરના પલંગ પર હત્યા કરાયેલી લાશ મળી આવવાની ઘટના બાદ તેનો ગુમ થયેલો પતિ રિફાકત સૈયદની લાશ ઘર નજીકના તળાવમાંથી મળી આવી છે. ભરૂચના મહાવીર નગર ઝુંપડપટ્ટીમાં રહેતી ત્રણ સંતાનોની માતા એવી નઝામા બાનુ પોતાની ઘરમાંથી હત્યા કરેલી લાશ મળી આવી હતી. જોકે આ ઘટના બાદ તેનો પતિ રિફાકત સૈયદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો, જેની લાશ ઘર નજીકના તળાવમાંથી મળી આવી છે. જોકે આ પ્રકરણમાં પત્નીના ચરિત્ર પર શંકા રાખીને પત્ની નઝમાની હત્યા કર્યા બાદ પતિ રિફાકતે પોતે પણ તળાવમાં પડતો મૂકી આપઘાત કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે વધુ તપાસ ભરૂચ એ ડિવિઝન પોલીસ કરી રહી છે.